नमस्कार मित्रों, स्वागत है बधा मित्रों अमारी यूट्यूब चैनल में। हूँ छु आपनो मित्र भावी वघासिया। तो मित्रों, खास करीने आ वीडियोना माध्यमथी आपणे वात करवानी छे वेलमार्क लो प्रेशर सीस्टम रूट बाबते, तेमज आ सीस्टम की मुख्य असर कई तारीखों में जोवा मळशे, कई तारीखों में रीतसर नो मेघतांडव जोवा मळी शके छे, अने आज गुजरात क्या क्या जिला में धोधमार वरसाद की शक्यताओ रहे, संपूर्ण माहिती वीडियो में जाणीशुं। ते पहेला चेनल माटे पण मित्रों नवो होय ते चेनल ने सब्सक्राइब करी लेजो अने आ वीडियो ने लाइक करी अने शेर करवानो भूलशो नहीं। तो मित्रों, खास करीने हालनी सक्रिय सीस्टमनी स्थिति जोवा जोईए तो गई काले जे सीस्टम ओडिशा अने लागू पश्चिम बंगाळना भागो पर हती, ते वेलमार्क लो प्रेशर सीस्टम हाल उत्तर पश्चिम छत्तीसगढ़ अने लागू एमपी ना भागो सुधी आवी गई छे। અને હવે આ સિસ્ટમના વાદળોનો સમૂહ પણ ગુજરાત રીજનના ભાગોમાં જોવા મળી રહ્યો છે અને ત્યાં વરસાદની ગતિવિધિ પણ જોવા મળી રહી છે। તો ચોમાસુ ધરીની વાત કરીએ તો ચોમાસુ ધરી છે તે હાલ પોતાની નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે, અને ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ રહ્યો છે, ત્યારબાદ કોટા, ગુના, સતના અને જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છત્તીસગઢના ભાગો નજીક જોવા મળી રહી છે ત્યાંથી પસાર થઈ અને જમશેદપુર, દીઘાના ભાગો પરથી લઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી આ લો પ્રેશર સિસ્ટમના ભાગો પરથી પસાર થતી થતી ચોમાસું ધરી બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે। તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, તે ખાસ કરીને દક્ષિણ ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તર એમપીના ભાગો પર છે, અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તેમાં ભળી જશે, એટલે જે અગાઉ સિસ્ટમ આવી હતી તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહ્યું છે। અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું આનુષંગિક યુએસી છે તે વધતી ઊંચાઈ 7.6 કિલોમીટરના લેવલે જોવા મળી રહ્યું છે, અને તે વધતી ઊંચાઈ દક્ષિણ દિશા તરફ ઝુકાવ ધરાવે છે। તો આ તો થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ આ સિસ્ટમના ટ્રેક બાબતે, આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે, તો તે વિશેની વાત કરીએ તો આપણે સૌ પ્રથમ આ સિસ્ટમની અપડેટ આપી હતી ત્યારે આપણે કહ્યું હતું કે સિસ્ટમ ગુજરાત પર આવવાની શક્યતાઓ 80% રહેશે અને તેને નીચે જવાની શક્યતાઓ 20% રહેશે। તો આપણી 80% જે શક્યતાઓ હતી તે પ્રમાણની સ્થિતિ જ અત્યારે મોટાભાગના મોડેલો બતાવી રહી છે, અને હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ એમપીના ભાગો પરથી આવતી આવતી પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને લાગુ ઉત્તર ગુજરાતના ભાગો પરથી પસાર થઈ અને ગુજરાતના ભાગોમાં આગળ વધી રહી છે। અમુક મોડેલો કચ્છના ભાગો પરથી પસાર થઈને સિસ્ટમને અરબી સમુદ્ર તરફ લઈ જઈ રહ્યા છે, તો અમુક મોડેલો સિસ્ટમને જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો પરથી પસાર થઈને સૌરાષ્ટ્ર અને કચ્છના જે નીચેના ભાગો છે તેમાંથી પસાર થઈને અરબી સમુદ્ર તરફ લઈ જઈ રહ્યા છે। પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમનો ટ્રેક જોવા મળી રહ્યો છે, પરંતુ આનાથી સિસ્ટમનો ટ્રેક અમારી ધારણા પ્રમાણે થોડો વધુ નીચે રહેવાની સંભાવનાઓ રહેલી છે। મતલબ કે જે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો પરથી સિસ્ટમ સૌરાષ્ટ્ર પરથી પણ પસાર થવાની સંભાવના ચોક્કસપણે આપણે નકારી ના શકાય। તો હાલની સ્થિતિ પ્રમાણે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો પરથી પસાર થઈ અને સિસ્ટમ કચ્છના ભાગો પર જાય તો ઓલ ઓવર ગુજરાતમાં સારામાં સારો મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે, જે ચોક્કસપણે સારી બાબત ગણી શકાય, અને આપણે આશા પણ રાખીએ કે સિસ્ટમ આ પ્રમાણે ચાલે તો કચ્છ સહિત સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારામાં સારો વરસાદનો લાભ મળી શકે છે। તો હાલની સ્થિતિ પ્રમાણે આ પ્રકારની સ્થિતિ મોડેલો બતાવી રહ્યા છે, અને આમાં થોડા ફેરફારની શક્યતાઓ હજી પણ ચોક્કસપણે રહેશે, કારણ કે સિસ્ટમ હજી પણ છત્તીસગઢ અને લાગુ એમપીના ભાગો નજીક જોવા મળી રહી છે। તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો કઈ તારીખોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહી છે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તે વિશેની વાત કરીએ તો આમ જોવા જઈએ તો સિસ્ટમનો મુખ્ય વરસાદ 16, 17, 18 તારીખ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે, અને 19 તારીખ સુધી બપોર સુધીમાં પણ આ સિસ્ટમનો ભારે વરસાદ જોવા મળી શકે છે, અને આ તારીખો દરમિયાન રીતસરનું મેઘતાંડવ ગુજરાત રીજનના ભાગો છે, ખાસ કરીને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, તેમજ કચ્છના અમુક વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે। અને હાલની સ્થિતિ પ્રમાણે જ્યાં અતિ ભારે વરસાદ પડતો હોય છે ત્યાં આ વિસ્તારોમાં વરસાદના આંકડા જ્યારે આ રાઉન્ડ પૂર્ણ થાય ત્યારે 15 ઇંચ આજુબાજુ પણ જોવા મળી શકે છે, અને કોઈ એવા એવા સેન્ટરો પણ હોય જ્યાં વરસાદની માત્રા 15 ઇંચને પણ ટપી જવાની શક્યતાઓને આપણે નકારતા નથી। એટલે એક પ્રકારે રીતસરનું મેઘતાંડવ અને ધબધબાટી બોલાવ આવી રહ્યો છે આ વરસાદનો રાઉન્ડ, અને ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાત રીજનના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે। તો ખાસ કરીને આ તો થઈ સિસ્ટમના વરસાદ અને સિસ્ટમ બાબતની માહિતી। તો આજે ગુજરાતના કયા ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારો છે
તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને પૂર્વ ગુજરાતના અમુક ભાગો છે અને મહીસાગર અરવલ્લી આજુબાજુના વિસ્તારો છે ત્યાં વરસાદની ગતિવિધિમાં વધારો થયો અને હળવો મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। મતલબ કે જે બોર્ડર કાંઠાના જિલ્લાઓ છે તેમાં વરસાદની ગતિવિધિ આજે સારી રહેવાની સંભાવનાઓ રહેલી છે। બાકીના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ગુજરાત રિજન છે તેમાં જોવા મળશે। તો સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે ભાવનગર અમરેલી આજુબાજુનો વિસ્તાર સૌથી વધુ ટાર્ગેટમાં રહેવાની સંભાવનાઓ દેખાય છે અને ત્યાં ભેજનું પ્રમાણ છે મિડ લેવલમાં ખૂબ જ વધી રહ્યું છે એટલે આ વિસ્તારમાં આજે પ્રચંડ કડાકા ભડાકા સાથે ક્યાંક 3-4 ઇંચ સુધીનો વરસાદ પણ આ ભાગોમાં જોવા મળી જાય। તો બાકીના જે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે અને જે બીજા સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ છૂટો થયો વરસાદી માહોલ આજે જોવા મળશે। જોકે આજે રાત્રિથી વરસાદની ગતિવિધિ ધીમે ધીમે જે ગુજરાત રિજનના ભાગોમાં વધશે તેમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધશે। મતલબ કે આવતીકાલથી સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો થશે। પરંતુ આમ જોવા જઈએ તો 17 અને 18 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદનો વારો આવી જશે એટલે ખેડૂત મિત્રોએ ખાસ ચિંતા ના કરવી, સારો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। તો સાથે સાથે 19 તારીખ સુધીમાં કચ્છના ભાગોમાં પણ અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે 20 તારીખ સુધી કચ્છના પણ ઘણા ખરા વિસ્તારોને સારા વરસાદનો લાભ મળવાની શક્યતાઓ ચોક્કસપણે આપણે માની રહ્યા છીએ। જો સિસ્ટમ વધુ નીચે ના ચાલે તો આ પ્રકારની સ્થિતિ બનતી નજરે પડી રહી છે અને જો વધુ નીચે ચાલે તો કચ્છના અમુક ભાગોને વરસાદની ગતિવિધિનો લાભ છે તે થોડો ઓછો મળી શકે છે પરંતુ લાભ મળશે તે ચોક્કસ વાત છે। તો આ સિસ્ટમમાં આપણે 19 તારીખ સુધી સારા વરસાદનો લાભની શક્યતાઓ દેખાઈ રહી છે અને આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાત રિજનના ભાગો છે અને કચ્છના જે પૂર્વ કચ્છના ભાગો છે રાપર, ભચાઉ, ભુજ, અંજાર, ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે, માંડવી આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવનાઓ રહેલી છે અને ત્યાં પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આભાર।